સુરત એસટી વિભાગ દ્વારા લોકોને મુસાફરીમાં કોઈ અગવડતા ન પડે તે માટે વાર તહેવાર પર એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે. ત્યારે આગામી સમયમાં દિવાળીનો પર્વ આવી રહ્યો છે અને દિવાળીના તહેવાર પર મોટી સંખ્યામાં લોકો માદરે વતન જતા હોય છે ત્યારે મુસાફરોને એસટી બસની સુવિધાનો લાભ મળી રહે તે માટે સુરત એસટી વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત પંચમહાલના મુસાફરો માટે 2500થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન તારીખ 7/11/2023થી 11/11/2023 સુધી કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે હાલ સુરત જૂની વિભાગીય કચેરી ખાતે સિટકો અને મેટ્રો રેલનું કામ ચાલતું હોય ત્યાં જગ્યા ઉપલબ્ધ નહીં હોવાથી સમગ્ર સંચાલન સ્થળો પર જાહેર કરવામાં આવ્યા છે. એક્સ્ટ્રા બસોના સંચાલનનું એડવાન્સ બુકિંગ ઓનલાઈન તેમજ ગ્રુપ બુકિંગ પણ તારીખ 21/9/2023થી શરૂ કરવામાં આવશે. ગ્રુપ બુકિંગ અને એડવાન્સ બુકિંગ સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ઉપરથી કરવામાં આવશે. ઉપરાંત નિગમની વેબસાઇટ ઉપરથી પણ મુસાફરો ઓનલાઈન બુકિંગ કરાવી શકશે. એસટી નિયામક પીવી ગુર્જરે જણાવ્યું કે એક્સ્ટ્રા બસોનો 3 પ્રકારે મુસાફરો લાભ લઈ શકશે, જેમાં કરંટ બુકિંગ એટલે કે મુસાફર ત્યાં આવશે અને જે એક્સ્ટ્રા બસ હશે તેના થકી તે મુસાફરી કરી શકશે. બીજું ઓનલાઈન બુકિંગ, જેમાં લોકો વેબ પોર્ટલ પરથી અથવા તો કાઉન્ટર પરથી બુકિંગ કરવાનું રહેશે. અને ત્રીજું ગ્રુપ બુકિંગ, જેમાં 50થી વધુ મુસાફરો હશે તો તેઓને રહેણાંક વિસ્તાર સુધી બસ જશે અને ત્યાંથી વતન સુધી બસમાં મુસાફરી કરી શકશે. સુરત વિભાગ દ્વારા નવેમ્બર માસમાં આવતા દિવાળી પર્વ નિમિત્તે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરેલું છે, જેમાં સૌરાષ્ટ્ર તરફનું સંચાલન છે ધારુકા કોલેજ ગ્રાઉન્ડથી થશે, જ્યારે ગ્રુપ બુકિંગ છે તે મોટા વરાછા રામચોકથી સંચાલન થશે, જ્યારે પંચમહાલ મહીસાગર ઉત્તર ગુજરાતનું સંચાલન સેન્ટ્રલ બસ સ્ટેશનની સામે જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડથી સંચાલન થશે. આ એક્સ્ટ્રા બસોનું સંચાલન તારીખ 7/11 થી 11/11 સુધી એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે અને ટોટલી 2500 બસોનું આયોજન કરેલું છે. જે મુસાફરો આ મુસાફરીનો લાભ લેવા ઈચ્છતા હોય એ 3 પ્રકારે મુસાફરી કરી શકશે. એક છે કરંટ બુકિંગ, જે કરંટ બુકિંગ અમારું જે બસનું પોઈન્ટ છે ત્યાંથી આવશે અને ત્યાં આગળ અમારી એક્સ્ટ્રા બસો હશે ત્યાં એના થકી એ મુસાફરી કરી શકશે. જ્યારે બીજું છે ઓનલાઈન બુકિંગ. ઓનલાઈન બુકિંગમાં અમારું જે ઓનલાઈન બુકિંગમાં વેબ પોર્ટલ ઉપરથી અથવા તો અમારા ડેપોના કાઉન્ટર ઉપરથી બુકિંગ કરાવી શકશે. અને ત્રીજું છે ગ્રુપ બુકિંગ. ગ્રુપ બુકિંગમાં 50 મુસાફરો હશે તો તેમના રહેણાંક વિસ્તાર સોસાયટીથી બસો ત્યાં પહોંચાડવામાં આવશે અને પોતાના વતન સુધી એ મુસાફરી કરી શકશે. ભાડું જે રેગ્યુલર ભાડું હોય છે તેને સામે સવાયું ભાડું રહેશે. આમાં